छोटाउदेपुर तालुका तलाटी कम मंत्री मंडल द्वारा પોતાના પડતર પ્રશ્નોને મુદ્દે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તલાટી કમ મંત્રી કેડનાના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેઓ આ પ્રશ્નોને બાબતે સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા આજ રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે પોતાની પડતર માંગણીઓ અને પંચાયત તલાટી અને રેવન્યુ તલાટીના પગાર ધારાધોરણમાં વિસંગતા અને અગાઉ રાજ્ય સરકારે તલાટીઓની માંગણીઓ પૈકી માન્ય બે માંગણીઓના પરિપત્રમાં વિસંગતા બાબતનો વિરોધ પ્રદર્શન કરવા કાળી પટ્ટી ધારણ કરી હતી અને રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર આગામી સમયમાં માંગ ન સ્વીકારાય તો જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને કાર્યક્રમની જાહેરાત કરી હતી। આ માંગણીઓ ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવાની તથા જીઆર તથા સીઆરમાં સુધારો કરવાનો બાકી છે તથા જે 4400નું ગ્રેડ પે છે તેમાં સમાન કામ સમાન વેતન ધોરણ મળવું જોઈએ તેવી વિવિધ માંગણીઓ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે। પંચાયત વિભાગના તલાટીઓ દ્વારા આજ રોજ છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારીને પોતાની પડતર માંગણી સંદર્ભે આવેદનપત્ર આપી અને કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ દર્શાવ્યો છે। જેઓ સાથે આપણે વાત કરી તેઓના જણાવ્યા અનુસાર જો તેઓની પડતર માંગણીઓનો નિકાલ નહીં આવે આગામી 12 તારીખ સુધીમાં તો તેઓએ વિવિધ કાર્યક્રમો ઘડી નાખ્યા છે અને જ્યારે જરૂર પડશે તો તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જવાની પણ તેઓએ નિર્ધાર કર્યો છે। દિવ્યાંગનું છોટાઉદેપુરથી તૌફિક શેખ તૌફિક શેખ દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર।